નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર બાર વિદ્યુતમાં આપણે આજે અવરોધકતા અને થોડા આગળના ઉદાહરણો જોઈશું તો શરૂ કરીએ આજનો ટોપિક તો મિત્રો સૌથી પહેલાં ઉદાહરણ નંબર ત્રણ જો વિદ્યુત બલ્બના અહીંયા તમને એ અને બી એવી રીતે બે ભાગ આપ્યા છે એટલે કે ફિલામેન્ટનો અવરોધ એટલે કે વિદ્યુત બલ્બ છે એના ફિલામેન્ટનો અવરોધ બારસો અહોમ હોય અને તેને બસો વીસ વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે એટલે કે અહીંયા તમને સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહ આઈ શોધવાનું કીધું છે પછી તમને એ પૂછે વિદ્યુત ઇટરની કોઇલનો અવરોધ સો ઓમ છે તેના બસ્સો વીસ વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડતા કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે તો મિત્રો સૌથી પહેલાં ડેટા તૈયાર કરી લેવાનો એટલે કે એ મુજબ જોઈએ તો વી બરાબર આપણને આવી પાછળ બસ્સોને વીસ વોલ્ટ આર બરાબર આપણને આવી પાસે બારસો ઓમ તો મિત્રો ઓમના નિયમના સૂત્ર પરથી આપણે જોઈ શકીએ કે આર બરાબર વિના છેદમાં આઈ પરથી આપણે અહીંયા આર અને વીની કિંમત આપેલી છે તો આઈના કરતાં બનાવો એટલે વિના છેદમાં આર એટલે કે વી બસો વીસ છે આર છે બારસો તો મિત્રો તમે એને ભાગાકાર કરશો તો તમને તમારો ફાઇનલ આન્સર આઈ બરાબર ઝીરો પોઈન્ટ અઢાર એમ્પિયર મળશે તો મિત્રો આ તમને એનો જે વિદ્યુત પ્રવાહ છે બલ્બના ફિલામેન્ટનો અવરો આપ્યો છે સો ઓમ મિત્રો વળી પાછું ઓમ નિયમના સૂત્ર અનુસાર અહીંયા સીધું જ મેં લખ્યું છે આઈ બરાબર વિના છેદમાં આર આઈ આઈ બરાબર વિના છેદમાં આર વી કેટલા છે બસો વીસ આર કેટલા છે સો એટલે મિત્રો અહીંયા એક એક શૂન્ય ઉડી જાય એટલે બે પોઈન્ટ બે એમ્પિયર એવો જવાબ આવશે આમ અહીં બલ્બમાંથી વહેતો પ્રવાહ કેટલો છે જીરો પોઈન્ટ અઢાર એમ્પિયર તથા હીટર કોઇલમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે બે પોઈન્ટ બે એમ્પિયર ચલો મિત્રો ત્યાર પછીનો અગત્યનો ટોપિક જોઈએ તો કે અવરોધકતા તો મિત્રો સૌથી પહેલાં પ્રશ્ન આ રીતે કદાચ પૂછી શકે તમને કે વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે અથવા દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી વ્યાખ્યા આપ મિત્રો અહીંયા મેં તમને બે વાહક તાર દર્શાવ્યા છે એકની લંબાઈ વધુ છે એકનું આડછેદનું ક્ષેત્રફળ વધુ છે તો મિત્રો સૌથી પહેલાં જે તાર આપ્યો છે એ એલ લંબાઈનો તાર છે અને એના આડછેદનું ક્ષેત્રફળ એ છે બરાબર જ્યારે બાજુમાં જે તાર આપ્યો છે એ એની લંબાઈ કેટલી છે તો કે એલ બાય ટુ એટલે પહેલાં કરતાં અડધી ત્યારે તેનું આડછેદનું ક્ષેત્રફળ કેવું થઈ જાય છે તો કે ડબલ મિત્રો વાહકનો અવરોધ છે એ તેની લંબાઈ પર આધાર રાખે છે અહીં તારનો અવરોધ આર તેની લંબાઈ એલના સમ પ્રમાણમાં હોય છે એટલે આર સમ પ્રમાણ એલ એટલે કે જેમ જેમ લંબાઈ વધશે તેમ તેમ અવરોધ સમપ્રમાણમાં વધતો જશે જ્યારે વાહકનો અવરોધ છે તે તેના આડછેદના ક્ષેત્રફળ ઉપર પણ આધાર રાખે છે એટલે કે આર છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે આર સંપ્રમાણ એકના છેદમાં એ તો મિત્રો અહીંયા અવરોધ છે એક ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે જેમ ક્ષેત્રફળ વધુ એમ અવરોધ ઓછો કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ટૂંકમાં કહીએ તો ધાતુના નિયમિત તારનો અવરોધ આર તેની લંબાઈ એલ અને તેના આડછેદના ક્ષેત્રફળ એ પર આધાર રાખે છે તથા ધાતુના પ્રકાર અને તાપમાન પર પણ આધાર રાખે છે એટલે કે જો અવરોધનું તાપમાન વધશે તો અવરોધ પણ વધશે તો મિત્રો હવે અહીંયા સમીકરણ એક અને બેને આપણે ભેગા કરીએ તો આર સમપ્રમાણ એલના છેદમાં એવું આપણે અહીંયા લખી શકીએ એ જ સૂત્રમાં મિત્રો હવે સપ્રમાણતાને દૂર કરીએ તો અચળાંક તરીકે આપણે જોઈએ તો રો તો કે આર બરાબર રો એલના છેદમાં એ સમીકરણ ચાર અહીંયા મળે છે જ્યાં રો એ સપ્રમાણતા અચળાંક છે તેના વાહકના દ્રવ્યની અવરોધકતા અથવા વિદ્યુત અવરોધકતા કહે છે બરાબર તો મિત્રો હવે આપણે જેનું સૂત્ર મેળવવાનું છે એને જ કરતાં બનાવીએ તો અહીંયા રો ને કરતાં બનાવશો એટલે આર ગુણ્યા એ છેદમાં એલ આવું બનશે તો મિત્રો હવે અવરોધકતા એટલે કે રો તો એનો એકમ મેળવવા માટે આપણને ખ્યાલ જ છે કે અવરોધ એટલે કે રેઝિસ્ટન્સનો એકમ હોમ છે ત્યાર પછી એ એટલે આડછેદનું ક્ષેત્રફળ એનો એકમ છે મીટર સ્ક્વેર એલ એટલે કે લંબાઈ તેનો એકમ છે મીટર તો મિત્રો અહીંયા મીટર મીટર એક વખત ઉડી જશે એટલે આપણે ફાઇનલી શું મળશે તો કે અવરોધકતાનો એકમ ઓમ ઇન્ટુ મીટર મળશે આમ એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા રો કહે છે હવે મિત્રો વિદ્યુત અવરોધકતા દ્રવ્યના તાપમાન પર પણ આધાર રાખે છે બરાબર છે અને વિદ્યુત અવરોધકતાને વિશિષ્ટ અવરોધ તરીકે પણ ઓળખીએ છીએ તો અહીંયા ધાતુની અવરોધકતા જો આપણે જોઈએ તો કેટલી હોય તો કે દસની માઇનસ આઠ ઓમ ઇન્ટુ મીટરથી દસની માઇનસ છ ઓમ મીટર એટલે ઓછી હોય છે જ્યારે અધાતુની અવરોધકતા ખૂબ વધારે હોય છે જેમાં વિદ્યુત પ્રવાહ પણ સરળતાથી પસાર થઈ શકતો નથી એટલે કે દસની બાર ઘાત ઓમ ઇન્ટુ મીટરથી દસની સત્તર ઘાત ઓમ ઇન્ટુ મીટર હોય છે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખીશું આભાર